તેના વિશે આપણે જાણીએ ચાલો જાણીએ પ્રથમ પેઢીના કોમ્પ્યુટર વિશેની માહિતી પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો ઓગણીસો છેતાલીસથી ઓગણીસો પંચાવનનો હતો પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો વેક્યુમ ટ્યુબની શોધ ઓગણીસો વીસની આસપાસ થઈ હતી ઓગણીસો છેતાલીસમાં અમેરિકન ઇજનેર જેપીએક અને જ્હોન ડબલ્યુ મોચલીએ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ગણતરી કરતું યંત્ર એની આંખની સોટ કરી ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કેલ્ક્યુલેટર જે સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટિંગ મશીન હતું પ્રથમ પેઢીના કોમ્પ્યુટર સરવારા બાદ બાકી ભાગાકાર કરવાની ક્ષમતા ધરાવતું હતું લાક્ષણિકતાઓ આ પેઢીના કોમ્પ્યુટર કદમાં ખૂબ જ મોટા હતા જે એક રૂમ જેટલી જગ્યા રોકતા હતા વજનમાં ભારે હતા વધુ ગરમી ઉત્પન્ન કરતા હતા તે ઝડપમાં ખૂબ જ ધીમા હતા ખૂબ જ પ્રમાણમાં વીજળી વપરાતી હતી તેને ઠંડા રાખવા માટે એર કન્ડિશનની જરૂર હતી

ુએનઆઈ વીએસી યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર આ તો આપણે જોઈ કોમ્પ્યુટરની પહેલી પેઢી વિશે આના પછીની કોમ્પ્યુટરની એડવાન્સ પેઢીઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાઇટ પરના નોટિફિકેશન બેલને ઓન કરો જેથી તમને બીજા આવા પણ વિડિયો જોવા મળશે આભાર